અને અઠલી દાણી જેસલ જાડેજાની માંગડી મંજૂર છે કે નહીં? જાડેજા આ જમાનો શું આવ્યો છે એ તો વિચાર કરો. જમાનાની બાજુ એક બાજુ રાખ, કારણ કે હણે છે ભાઈ ભાઈઓને જમાનો હવે આવ્યો. કમાણી છે કે થાયોને જમાનો હવે આવ્યો. દર ગયો પ્રભુનો ચાલીએ જમાનો હવે આવ્યો. તૂટે છે પુષ્પની કલી જમાનો હવે આવ્યો. અરે બળિયાના બે ભાગ, બળિયાના બે ભાગ જમાનો હવે આવ્યો. ઈ જમાનાની બીક કોક બીજાને બતાવજે. આ જેસલ જાડેજાના નહીં, માંગડી મંજૂર છે કે નહીં? આર્યા સુમાર્યા હઠલી દાની ને અંત્યાથી જૂનમાં કેદ કરો અને વણિક કન્યાને મારી પાસે હાજર કરો. જાઓ આ વીજળી. વીજળી હાજર છે. જલ્દી કહે કે ગરીબ વણિકના ઘરમાં રહેવા ચાહે કે જેસલ જાડેજાની સાથમાં? મને જવાબ આપ. અરે હાય હાય હાય, વણિકના ઘરમાં કોણ રહેવા માંગે છે? અરે અમે તો રહીએ તમારા જેવા બહાદુર બારવટિયાના ઘરમાં. અરે છાબાશ 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 વીજળી છાબાશ, કારણ કે ચોમાસાની વીજળી, ચોમાસાની વીજળી માત્ર ચાર જ મહિના ચમકે, પણ જે સરઝાળે જાની વીજળી એ તો બારે મહિના ચમકે છે. તો ચમકાવ ચમકાવ તારી વીજળી ને ચમકાવ.
કયા વૃક્ષ ઉપર આજે કયું પક્ષી બોલે? સામેના ઝાડ ઉપર. વાહ, ઈ કયું પક્ષી બોલે? એ તો બપૈયો બોલે. બપૈયો છે? એની બોલીમાં કેટલું દર્દ છે? એની મર્મ ભાષામાં હું કે છે કઉ શું કે? એ તારી બોલી માં મારી બોલી, મારી બોલી શું કે છે? એ તારી બોલી માં, એ તારી બોલી માં એ હવે દર્દ છે અપાર. એ બપૈયા પીવું, બપૈયા પીવું. બોલી માં દર્દ છે પાર, બપૈયા પીવું બોલતો જા તારી બોલી. મારી લગ્ની તમારી સાથે
એ લાગી લગાન એ મને તારી એ લાગી છે લગાન એ મને તારી એ લલના એ લાગી લગાન એ મને તારી આપણે જામનગર થી ગોપાલ પટેલ જોવા આવ્યા છે, એમના લગી 100 રૂપિયા પછી ના જોડે અમારા દૂધે છે કલી તુછે છે ચંપાની કલી અમારા દૂધે છે કલી કલી તુછે છે મધુરી કોયલ એ રૂપે રંગે કાળી એ કે જેસલભાઈ એના જુલમો બહુ વધી ગયા છે
નાના નાના બાળકો પારણી માં પોઢા હોય તેને જેસલભાઈ ઉભે ને ઉભા છે. હા બા. અને બીજો ગુનો તારું કહેવાનું એમ છે ને કે મારા બેન ની દીકરી દાનીબા આપણો જૂનામાં જૂનો નોકર ખજાનસી કાળુમિયા એને જેસલભાઈ ઉપે એનું ખૂન કરી નાખ્યું છે. હા બા. હમણાં તારા મહારાજા સવારી ઉપર આવશે. હા. દીવાબત્તી વોલવી ના. હા. હું અહીંયા કોપ ભુવન માં બેઠી છું. હા. બરાબર આવે એટલે જાણ કરજો. ભલે બા. રાણી વાસ ને માલ બનાવો તો રાણીજી મારી સામા આવે અને આજે રાજ ને માલિકો અંધારા કેમ છે? એ દાસી. હા મહારાજ. રાજ માં અંધારા સાના. અરે મારા હમણે દાસ તો રાણીજી રાજ ને માલિકો અંધારા સાના છે. અરે મહારાજ તમારે રાજકાજ માં ધ્યાન દેવું છે. ઘરનું તો કઈ ધ્યાન દેવું નથી. રાજની અંદર અંધારા તો હોય જ ને મહારાજ. રાણીજી. હા. એવી તો રાજમાં શું બિના બની છે કે તમે રિસાયમ બેઠા છો? રાજમાં એવી બિના બની ગઈ છે. હું રિસાયન એટલા માટે બેઠી છું કે તમારા બંધુ જેસલભાઈ તેના જુલબો બહુ વધતા જાય છે. નાના નાના છોકરા પારણીના અંદર પોઢા હોય તેને જેસલભાઈ ઉભા ને ઉભા ચીરી નાખે. મારો ભાઈ જેસલ મહારાજ આવા કર્તવ્ય કદાપી ના કરે. અને બીજો ગુનો સાંભળો મહારાજ. મારા બેન ની દીકરી દાનીબાઈ અંજાર થી અહીંયા મને મળવા આવતા હતા ત્યારે એને અંજાર ની અંદર કેદ કર્યા છે. આટલો બધો જેસલ નો જુલમ. અરે સાંભળો મહારાજ હજી ત્રીજો ગુનો તમે સાંભળો કાન ખોલીને. આપણો જૂનામાં જૂનો ઓલો ખજાનસી કાળુમિયા એને જેસલભાઈ એનું રાતે ખૂન. રાણીજી આવા જુલમો વધતા જાય છે મહારાજ. જેસલ ને હું ઠપકો આપીશ સમજાવીશ પણ તમે રિસાઈ ને નો બેસો. અરે તમે તો મારા આ વાત ની વાત માં એ મદરાજ નીકળી. અરે અરે સરવાસ નહી સુંદરી સરવાસ નહી સુંદરી સાની ઉભી છાયા
મોટા ભાઈ ના પાત્ર માં મંડળ ના નાયક અમારે રાજકોટ ના વ્યાસ સંજયભાઈ, અને એટલું જ નહીં ભાભી ના પાત્ર માં અમારે વનારિયા ના વ્યાસ દીપકભાઈ, આ જોડી ને અમારે લાલપુર થી જયેશભાઈ જોવા આવ્યા 100 રૂપિયા બક્ષીસ આપે છે. રબારિકા ની હુથી આવી છે, 2 દિવસ પછી રબારિકા રમવા જવાનું છે. શિક્ષા કરશે માટે ઝુંબલા ને બોલા મહારાજ બધા ભાયા તો કચેરી માં આવતા જણાય છે. મોટા ભાઈ ની કચેરી માં વિરમદે સોલંકી ના જય માતાજી. એક કામ કરજો, બનેવી સાહેબ મહેમાન થયા છે એમને હાટું તમે રસોઈ બનાવી નાખો, અને દાસી તું મારા માટે રસોઈ બનાવજો. પણ રસોઈ માં તારે શું બનાવવાનું ખબર છે? દહીં અને થેપલા પોપૈયાનો સંભારો અને ગુગલ લફાનું હાથનું બહુ ભાવે, બનાવી રાખજો પછી આવીને હું જમી લઈશ. હા જા જા નાસ મુજરા કરવા આવતી, હા એ સંગીત કલા ની વાત છે ભાઈ. એમને એ નાસ મુજરા
પણ તમારો દેખાવ મહારાણા પ્રતાપ જો આવે છે એક જ ખામી છે, જો હાથમાં ભાલું હોય ને તો મહારાણા પ્રતાપ લાગે. હા તમારી મુસી નો ઘટા એક બાજુ કેમ આમ ઠેરાઈ ગયો છે? અને આ બીજી બાજુ નો ઠેરાઈ ગયો છે? આ બાજુથી અમારે હરેશભાઈ જોવાયા છે, અમારે બાપભાઈ નું પાત્ર છે, આપણે બે બાપભાઈ આઈ મીન સોરી, એને કોમેડીમાં 100 રૂપિયા બક્ષિસ આવે છે. માધાપુરના વ્યાસ બટુકભાઈના દીકરા એવા નાના અમારે બાપભાઈ,
હા બાબા ભાઈ આ એને 100 રૂપિયા બક્ષીશ. વડોદરા થી સૂર્યા બાનુ અમે રાજા છે, અમારા હૃદય કોમળ હોય. તમે તૈણે અહીંયા એકલી આવી, તમારી તૈણી ની માં ક્યાં ગઈ? લે તમારી માં મારા રોયા ઘૂઘરો ન કહેવાય, એનો મુજરો કહેવાય. તને સંગીત સંભળાવું, પણ તને મારવાડી સંગીત માં કઈ ભાષા માં બોલી માં ખબર પડે તો સંભળાવ. હું તને બોલી બતાવું, એનો જવાબ તારે મને દેવાનો. એમ ને? ઓય બનુરી, અરે બનુરી થાકી મારજો મજા પછી આકે બગમડા ઝુમલી. તને કહું છું, ઓય હું કે
મારું ગટુડિયું પટુડિયું